ऐसी वस्तु कि कोई नहीं वस्तु सोनल ने ना आपीस। अरे हमारी पासे ढगलो बंगड़ियो घरेणा अने ऑर्नामेंट्स छे। मनुजे रीमा साथे लग्न नहीं करवा होय तने केवी रीते खबर के मनुजे कोई बीजी छोकरी साथे लग्न करी लीधा छे। मारा मनोज ने साजो करी दे प्रभु जेथी आ घरनी खुशी फरीथी आवी जाय। तमे कोनी वात करो छो? आ डायमंड वाला धीरजलाल पटेल ना दीकरानी मनोज पटेल नी। शुं थयुं एमने? ए तो खबर नथी पण मिशन हॉस्पिटल अठवालांस मां एमने एडमिट कर्या छे। મનોજ ને પાન માં લાવવા માટે કઈ પણ કરીશ। ભાઈ ધીરજલાલ પટેલ તમારે કયા પેશન્ટ નું કામ છે? આ તો મમ્મી છે, હવે શું કરું? જવાબ ના આપ્યો? તમે કોને શોધી રહ્યા છો? કદાચ હું મદદ કરી શકું તમને? જી, હું મારા પતિને શોધી રહી છું। મનોજ નામ છે એનું? જી, હમણાં જ તમે અમને કહ્યું ને કે તમે મિસ્ટર મનોજને શોધી રહ્યા છો। જી, મારા પતિનું નામ મનોજ છે, મનોજ ગાંધી। ઓહો, મનોજ ગાંધી। સોરી, એવી કોઈ વ્યક્તિને હું જાણતી નથી। હું તો કે બીજું જ સમજી હતી, માફ કરજો। તું ચિંતા નહીં કર ધીરુ, આપણા મનોજને કંઈ જ નહીં થાય। દેવશી, એવા જ આશ્વાસન પર ટકી રહો છું, બાકી ડોક્ટર તો કહેશે કે મનોજની આદાસ ઉપર અસર થઈ શકે એમ છે। અંકલ, તમે બિલકુલ ચિંતા નહીં કરો, બધું જ ભગવાન પર છોડી દો, બધું સારું થઈ જશે। અને ડોક્ટર પ્રયત્ન તો કરી જ રહ્યા છે ને। એક્સક્યુઝ મી, ડોક્ટર સાહેબે આ ઇન્જેક્શન મંગાવ્યા છે। હા, લઈ આપું છું। અંકલ, મને આપો, હું લાવી આપું। પણ દીપક કેમ દેખાતો નથી? હું એને શોધીને લાવું છું અને દવા પણ લઈને આવું છું। બેટા, મેડિકલ સ્ટોર આ હોસ્પિટલની બાજુમાં જ છે। હા પપ્પા, હમણાં જ લઈને આવી। અરે જ્યોતિ, ક્યાં જઈ રહી છે? અરે દીપક, તું ક્યાં હતો? ધીરુ અંકલ તને ક્યારે ના શોધતા હતા? કેમ? આ ઇન્જેક્શન લાવવાનું છે, તું લઈ આવજો। ઓહ, ઓકે। ભાઈ, મારી મદદ કરશો?
હમણાં જ થોડી વાર પહેલા આ હોસ્પિટલમાં મનોજ પટેલને લાવ્યા છે. એ કયા વોર્ડમાં છે એ મને જણાવશો? સોરી મેડમ, મને માલુમ નથી. આજ તો ભાભી નહી હોય ને? એક્સક્યુઝ મી, તમે કોને શોધી રહ્યા છો? જી, મારા પતિને. એમનો એક્સિડન્ટ થયો છે. હું ક્યારની શોધું છું એમને? એમને આ જ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે, પણ મને કોઈ સરખો જવાબ પણ નથી આપતો. આ હોસ્પિટલનું ખાતું જેવું છે. હું જાણી શકું તમારા પતિનું નામ શું છે? મનોજ, મિસ્ટર મનોજ. મનોજ એટલે એમની સરનેમ અટક શું છે? તમે કોણ? તમારું નામ કહેશો? જી, મારું નામ રાજ, રાજ ગાંગણી. જી, મારા પતિનું નામ મનોજ પટેલ છે. તે હીરાના મોટા વેપારી છે. હા, હું એમને ઓળખું છું. એ અહીંયા આઈસીયુના વોર્ડમાં છે. તમે ચિંતા નહીં કરતા, એમની તબિયત હવે સારી છે. ભગવાનની દયાથી બધું હેમખેમ છે. ભગવાન, તમે મારી પ્રાર્થના સાંભળી, તમારો ખૂબ ખૂબ આભાર. ભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. ભાભી, ભાભી પ્લીઝ મારાથી દૂર નહીં ભાગતા. જો હું મનોજ પટેલનો નાનો ભાઈ દીપક પટેલ છું, અને તમારી અસલિયત જાણવા માટે મારે ખોટું બોલવું પડ્યું. જો ભાભી, ભાભી મારી વાત તો સાંભળો. બા, તમે નકામી ચિંતા કરો છો. પપ્પા સાથે ફોન પર વાત થઈ ગઈ છે. મનોજભાઈ હજી ભાનમાં નથી આવ્યા, પણ એમની તબિયત સારી છે. તારી વાત બરાબર છે સોનુ, પણ આ ટીના આવી જાય તો એની સાથે રૂબરૂમાં વાત કરી લઉં એટલે મને શાંતિ. બાકી આ ધીરુ તો ફોન ઉપર મને સારું લગાડવા સારું સારું જ બોલવાનું. ડોન્ટ વરી બા, ટીના આવતી જશે. મમ્મી પણ ત્યાં છે. મનોજને ગમતું નતું, તેમ છતાં ઉપરવટ જઈને તેના લગ્ન નક્કી કર્યા, અને એટલે જ ડ્રાઇવિંગ પરથી એનું ધ્યાન ગયું. તમે જલ્દી કરો ને. હા, 100 રૂપીસ.
अभी अभी मेरी आवाज सुन लो, अभी 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 प्लीज दरवाजो खोलो, मारे तुम्हारी साथे बात करनी छे। अभी जो भाभी मने मनोज भाई बद्दीज बात करी दी थी, मने खबर छे तमे ज मारा भाभी छो, तमे तमे डरो नहीं, हूं तुम्हारी मदद करीश। जो भाभी भाभी प्लीज ठीक छे, अत्यारे तो हूं जाऊं छु भाभी, पण हूं फरी पाछो आवीश। तुमने आ घर में थी पहला घर में ले जाओ मटे जरूर आवीश। टेक केयर भाभी। चली शके यहां सुधी मनो जाम पड़ी रहे, जो समय वीती गयो तो मारा बद्धा प्लान भागी पड़शे। तो तू करवा शू मांगे छे? मने आ डॉक्टर नी वात पर जरा पण भरोसा नथी। मनोज ने तो स्वामी जी ठीक करी शकशे, हूँ स्वामी जी ने यहां बोलावीश। स्वामी जी नो हाथ फरता ज मनोज साजो थई जशे। आओ बेटा। जो बेटा હવે તારા લગ્ન થવાના છે માટે તું થોડી વધારે સિરિયસ થઈ જા। અરે બેટા તારા હું મનોજ સાથે લગ્ન કરાવીને જ રહીશ તું। એ હાય દીપક, કેમ છે મનોજની તબિયત? હાય અંકલ, હાય રીમા, હાય। મનોજને સારું છે, ડોક્ટરે કહ્યું છે થોડા દિવસમાં સારું થઈ જશે। ઓકે। અરે પણ ગઈકાલે ધીરુ અંકલનો ફોન હતો ને, ત્યારે તે તો કહેતા હતા કે મનોજની યાદદાસ્ત કદાચ જતી પણ રહે। ખરેખર મને તો બહુ ડર લાગે છે। ના ના, એવું કંઈ નથી થવાનું, એ તો ડોક્ટરના અનુમાનો છે। પણ જો અનુમાન સાચું પડ્યું તો? ના ના અંકલ, એવું કંઈ નહીં થાય। મારો અમેરિકામાં એક ફ્રેન્ડ છે જે ડોક્ટર છે, મેં એને પૂછી રાખ્યું છે, એવું કંઈ નહીં થાય, તમે ચાલો। એક્સક્યુઝ મી, હેલો, હાય। અરે બોલ ને, કંઈ નથી। વોટ, શું વાત કરે છે? ઓ માય ગોડ, ના ના, હું પહોંચું છું ત્યાં થોડી જ વારમાં। યા, સોરી પપ્પા, સોરી દીપક। પપ્પા, મારી એક ફ્રેન્ડના ડિવોર્સ થઈ રહ્યા છે। વોટ, ડિવોર્સ? યા દીપક, સોરી, પણ મારું ત્યાં પહોંચવું બહુ જ જરૂરી છે। આઈ હોપ કે તું મને સમજી શકીશ। ટેક કેર, સ્વામીજી, તમે અંતર્યામી છો, અંતરજ્ઞાની છો, તમારાથી કોઈ વાત છુપી નથી, છતાં પણ હું તમને કંઈ કહેવા માંગુ છું। હરી કરે સોહણ દેવી, હું તમારી વ્યથા સમજી શકું છું,
તમારા કષ્ટનું કારણ કહેશો મને? સ્વામીજી, મારો મોટો દીકરો મનોજ અત્યારે હોસ્પિટલમાં છે. જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ડોક્ટર તો ગોળ ગોળ વાતો કર્યા કરે છે. સ્વામીજી, મારી આપને નમ્ર પ્રાર્થના છે કે આપ સ્વયં પધારી આપના હાથે મનોજને આશીર્વાદ આપો. જેવી આપની મરજી દીધી, અમે અમારા ભક્તોને અને એમના પરિવારજનોને દુખી નથી જોઈ શકતા. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામીજી. સંધ્યાકાળે આપણે શુભ મુહૂર્તમાં આ કાર્ય પાર પાડીશું દેવી. જેવી આપની મરજી સ્વામીજી. મારા માટે તો આપ સ્વયં તસદીલીને પધરામણી કરશો એ જ મોટી વાત છે. હરી કરે સો હોય, બાકી કશું જ ન હોય. જ્યોતિ, ચાલ બેટા, હું દવાખાને જવા નીકળું છું. એક મિનિટ પપ્પા, એક મિનિટ. આજે તમારે ક્યાંય નથી જવાનું, ઘરે રહો, આરામ કરો. હું હોસ્પિટલે જાઉં છું દીપકની મદદ કરવા. ભલે બેટા, જેવી તારી મરજી. પણ સાંભળ, ધીરુને મારી જરૂર પડે તો મને ફોન કરી દેજે. ઓકે પપ્પા. જ્યોતિ! અરે ગૌરવ, તું અંદર આવ ને. ક્યાં ગાયબ થઈ ગયો તો? અરે ભાઈ, આપણું તો કામ જ એવું છે. એટલી ખબર પડી કે મનોજભાઈને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે, એટલે એમને જોવા જઈ રહ્યો હતો. રસ્તામાં તારું ઘર આવ્યું એટલે થયું કે તને મળતો જાઉં. કેમ છો કાકા? બસ મજામાં બેટા. ખાસ જરૂરતના સમય આવ્યો છે. દીપકને આજે કદાચ તારી ખાસ જરૂર હશે. તે દીપકને મિત્ર માન્યો છે ને, તો મિત્રતા નિભાવવાની આપણી ફરજ ખરી કે નહીં? હા કાકા, દીપક જેવો મિત્ર તો લાખોમાં એક હોય છે. પણ જ્યોતિ, મનોજભાઈને થયું છે શું? એ બધું તને રસ્તામાં કહીશ. અત્યારે આપણે નીકળીએ. પપ્પા, હું નીકળું છું. મારી રાહ નહીં જોતા, હું મારી જાતે જ આવી જઈશ. હા બરાબર બેટા, પણ સાચવીને જજો બેટા. આ જ્યોતિ તો છે ને, તે જાણું છું કાકા. આને તો હું નાનપણથી જાણું છું. તમને ખબર છે, નાનપણમાં જ્યારે એના માટીના ઘર તોડી નાખતો ત્યારે ધ્રુસકે ધ્રુસકે એવી તે રડતી હતી, જાણે એનું સાચું ઘર ને તોડી નાખ્યું હોય. જોકે પછી એનું ઘર માંડી પણ આપતો, યાદ છે ને? હા હા, હવે બધું યાદ છે. તું ઘર તોડવામાં અને માંડવામાં બંનેમાં એક્સપર્ટ છે. ચાલ હવે પપ્પા, નીકળો. બરાબર છે, ચાલ આવજો. ત્યાં સુધી મનોજ કુમારને આ જ હાલતમાં રહેવા દેવાના? મને તો કઈ સમજણ પડતી નથી. કેમ છો અંકલ? કેમ છે મનોજભાઈ ને હવે? અરે ગૌરવ, તું ક્યારે આવ્યો? અરે તું આમ અચાનક ક્યાં ગાયબ થઈ જાય છે? સોરી દોસ્ત, હું જરા બિઝનેસના કામથી બહારગામ ગયો હતો. જેવી ખબર પડી એટલે તરત જ આવ્યો. અરે ગૌરવ, તું તો સિલવાસા ગયો હતો ને? તનસુ કહેતા હતા કે દરિયા કિનારે ત્યાં તારે કોઈની સાથે ઝઘડો થયેલો. દરિયા કિનારે ઝઘડો? નાના આંટી, હું તો બિઝનેસના કામથી બહારગામ ગયો હતો. અચ્છા, અરે પણ તારે બિઝનેસ શેનો છે? આંટી, આ બધી વાતો આપણે હમણાં ના કરીને પ્લીઝ.